હવે સમાચાર વિસ્તારથી. નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે વિશ્વ બેંક અનુદાનિત અને ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા આયોજિત રાષ્ટ્રીય ઉચ્ચ કૃષિ શિક્ષણ પ્રોજેક્ટ અંતર્ગત કૃષિ વિજ્ઞાન અને તકનીકી કેન્દ્ર અંતર્ગત સેકન્ડરી એગ્રીકલ્ચર સિગ્નિફિકન્સ એન્ડ સ્કોર ઇન ધ ઇરા ઓફ ગ્લોબલાઇઝેશન વિષય પર 3 દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદનો આરંભ રાંચીના ડિરેક્ટર ડોક્ટર કે શર્માએ ડીપ પ્રાગટ્ય કર્યો હતો. ભારતીય અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ છે, જેમાં કૃષિ ક્ષેત્રે જે પ્રાથમિક કૃષિમાં 2-3 ગણું મૂલ્ય ઉમેરી શકશે અને ભારતીય અર્થવ્યવસ્થા માટે સૂર્યોદય ક્ષેત્ર તરીકે ગણવામાં આવતા હોવાથી ગૌણ કૃષિની કાર્યક્ષમ તકનીકો, બજારની માહિતી અને ગ્રાહકની પસંદગીની બધી પ્રક્રિયાઓ સાથે શહેરમાં નવી રોજગારી ઊભી કરવા તેમજ નિકાસ ઉત્પાદન વિવિધતા દ્વારા ઉત્પાદકો પ્રોસેસરોને આવકના નવા માર્ગ પૂરા પાડશે તેમજ ખેતરના કચરામાંથી પણ મૂલ્ય ઉમેરીને નવા મૂલ્યવર્ધિત પેદાશો બનાવીને આવકના નવા સ્ત્રોત ઊભા કરવા અર્થે દેશના અનેક રાજ્યોમાંથી વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સો આજરોજ આપણે અમારે ત્યાં નવસારી કૃષિ મહાવિદ્યાલય ખાતે NHEP કાસ્ટ વર્લ્ડ બેંક ફંડેડ પ્રોજેક્ટ દ્વારા એક નેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આખા દેશમાંથી આપણા વિવિધ ભાગોમાંથી આવતા વિદ્યાર્થીઓ અને ઉભરતા કૃષિ વૈજ્ઞાનિકોને ફાયદો મળવાનો છે. અને આ એક વર્લ્ડ બેંક ફંડેડ પ્રોજેક્ટ છે, જે એક ગૌરવવંતી વાત છે અમારા યુનિવર્સિટી માટે. અને આ પ્રોજેક્ટ અંતર્ગત અમે વિવિધ એક્સપોઝર વિઝિટ, ટ્રેનિંગ, વર્કશોપ, જેમાં કૃષિના ઉભરતા છાત્રોને એક સેકન્ડરી એગ્રીકલ્ચર પ્રોસ્પેક્ટ ઉપર ગહેરું નોલેજ મળી શકે એના માટે અમે વિવિધ ટ્રેનિંગ પ્રોગ્રામના આયોજન કરીએ છીએ, જેના માટે અમે દેશની વિવિધ સારામાંની ઇન્સ્ટિટ્યૂટમાંથી પ્રખર વૈજ્ઞાનિકો જે તેને લેક્ચર આપી શકે અને એના ઉભરતા નોલેજને વધારી શકે એવી અમે સખત પ્રયત્ન કરીએ છીએ. નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે વર્લ્ડ બેંક દ્વારા ફાઇનાન્સ કેન્દ્ર સરકારનો એક NHEP જે દ્વારા ફાઇનાન્સ સેન્ટર ફોર એડવાન્સ એગ્રીકલ્ચરલ સાયન્સ એન્ડ ટેકનોલોજી જે 25 કરોડ રૂપિયાનું સેન્શન કેન્દ્ર સરકારે આ સેન્ટર આપેલું છે. આ સેન્ટર અંતર્ગત આજે કૃષિ ઉત્પાદનોમાં મૂલ્યવૃદ્ધિ અને આજે વૈશ્વિકરણના સમયમાં આ મૂલ્યવૃદ્ધિની શક્યતાઓ અથવા તો સ્કોપ વિશે એક સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે. એ સેમિનારમાં ગુજરાતના અને ગુજરાત બહારના બધા રાજ્યોના વિદ્યાર્થીઓ ભાગ લેશે અને એ વિદ્યાર્થીઓને કૃષિમાં કઈ રીતે મૂલ્યવૃદ્ધિ જે કૃષિ ઉત્પાદનોમાં કરી શકાય અને એને કારણે જે આવકમાં અથવા તો ઇન્કમમાં વધારો થઈ શકે અને જે કૃષિ ઉત્પાદનોમાં જે વેસ્ટેજ જાય છે, દાખલા તરીકે આપણે બધી શાકભાજી અને એવા બધા પાકોમાં 30-40% નુકસાની જે ખેડૂતોને આવે છે વેસ્ટેજને કારણે, એને બદલે આનું કોઈ મૂલ્યવૃદ્ધિ કરી અને એમાં જે એને બચાવી શકાય અને ખાસ કરીને આપણા દેશમાં આપણે જે કૃષિ ઉત્પાદનોમાં મૂલ્યવૃદ્ધિનું પર્સન્ટેજ ઘણું ઓછું છે વિકસિત દેશો કરતાં, તો કૃષિ ઉત્પાદનોમાં ખેડૂતોને જે જુગાર જેવું થઈ જાય, આવક ઘટી જાય, ભાવ ઘટી જાય, એ બધા પ્રશ્નોનું નિરાકરણ રૂપે આ એક વિકલ્પ છે કે વૈશ્વિક સ્તરે આપણે આપણા કૃષિ ઉત્પાદનોનું મૂલ્યવૃદ્ધિ કરીએ અને મૂલ્યવૃદ્ધિને બહારના દેશોમાં એક્સપોર્ટ કરી અને આપણે આપણા ખેડૂતોને વધુમાં વધુ લાભ કઈ રીતે આપી શકીએ અને કૃષિમાં પણ કઈ રીતે વધુમાં વધુ આવકમાં વધારો કરી શકીએ એ તરફ આપણે આગળ વધી શકીએ, એ માટે આપણા વિદ્યાર્થીઓને ખાસ જે એને આ બાબતની તાલીમો આપી અને ભવિષ્યમાં કૃષિના વિકાસ માટે આવા એક સરસ HR જેને કે હ્યુમન રિસોર્સ વિકાસ કરી શકીએ એ હેતુ સાથે આ સેમિનારનું આયોજન કરેલ છે, જે માટે દરેક વિદ્યાર્થીઓને આમાં ખૂબ જ ફાયદો અને ઉપયોગી થશે.